હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો મજામાં તો આજના વિડીયોમાં આપણે બત્રીસની છાતીનું પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે તો આ મારું અસ્તરનું કપડું છે અને મેન કાપડ છે તો સૌથી પહેલાં મેન કાપડને એક બાજુ મૂકી દઈએ અને અસ્તરને આ રીતે ખોલી અને મૂકી દેવાનું અહીંયા અસ્તરના કાપડને આપણે એકવાર ફોલ્ડ કરી અને મૂકવાનું છે તો મેં આ રીતે એકવાર ફોલ્ડ કર્યું છે અને અહીંયા અસ્તરનું કાપડ સરખું કરી અને મૂકી દીધું છે હવે સૌથી પહેલા આપણે ગળી વાળો ભાગ છે તેનું ધ્યાન રાખી ત્યાંથી આપણે માપ લેવાનું તો આપણી બ્લાઉઝની જેટલી લંબાઈ હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું તો મારું અહીંયા સાડા તેર ઇંચ છે તો એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ અને સાડા ચૌદ ઇંચ ઉપર નિશાન લગાવવાનું તમે અહીંયા સાડા ચૌદ ઇંચ જેટલી બ્લાઉઝની લંબાઈ લીધી છે એટલે તમારે જેટલી હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે તો આપણે ડીપ ગળા માટે સામાન્ય રીતે સાડા પાંચ કે પાંચ ઇંચના શોલ્ડર લેતા હોઈએ છીએ જે મેં આગળના અનેક વિડીયોમાં બતાવેલું છે તમને પણ અત્યારે આપણે બોટનેક ગળું કરવાનું છે તો બોટનેક ગળા માટે આપણે જેટલા શરીરના પ્રમાણે જે શોલ્ડર આવતા હોય એટલા આપણે લઈ લેવાના તો મારું અહીંયા તેર ઇંચનું શોલ્ડર આવે છે એના અડધા કરી અને સાડા છ ઇંચ લઈ લેવાના એટલે જેટલું આ ખભાથી બીજા ખભા સુધી એટલે કે જેટલું શોલ્ડરનું માપ હોય એટલું આપણે કમ્પ્લીટ માપ આ ગળા માટે લેવાનું છે તો અહીંયા મેં સાડા છ ઇંચ લઈ લીધું છે એટલે તેર ઇંચ શોલ્ડર છે એટલે એનું અડધું સાડા છ ઇંચ હવે આપણે હોલ માટે લાઈન લેવાની છે તો હોલ માટે આપણે નોર્મલ સાડા પાંચ ઇંચ લઈ લઈએ બત્રીસ ઇંચની છાતી હોય એટલે સાડા પાંચ કે છ ઇંચ જ હોય એનાથી વધારે ના હોય તો અહીંયા આપણે નોર્મલ સાડા પાંચ ઇંચ લંબાઈ લઈ લીધી છે આર્મો હોલ લાઈન માટે હવે આપણે છાતીનું માપ લેવાનું તો છાતીનો ચોથો ભાગ લઈ લેવાનો એટલે કે બત્રીસ ઇંચની છાતી છે તો એનો ચોથો ભાગ લેવાનો તો આ રીતે બત્રીસ ઇંચને પકડી અને આ રીતે એકવાર પટ્ટીને વાળી દો અને આ રીતે બીજી વાર વાળી દો તો હવે જે આવ્યો એ આપણો ચોથો ભાગ છે તો અહીંયા નોર્મલ તમે ડાયરેક પણ કરી શકો છો કે આઠ ઇંચ આવી જાય અને જેને ના ફાવતું હોય આ રીતે પટ્ટીવાળી અને કરી શકે છે તો અહીંયા બત્રીસ ઇંચનો ચોથો ભાગ આઠ ઇંચ આવે છે તો આઠ ઇંચ ઉપર નિશાન લગાવી દેવાનું હવે પાંચ ઇંચ જેટલું લૂઝિંગ લેવાનું આપણે આ લૂઝિંગ લેવું હોય તો લેવાય ના લેવું હોય તો પણ ચાલે પણ અહીંયા થોડું સામાન્ય લૂઝિંગ લો તો ફિટિંગ સારું આવે અને બે ઇંચ જેટલું સિલાઈ માર્જિન લઈ લેવાનું આ રીતે સીધી લાઈન દોરી દેવાની સાતીનો ચોથો ભાગ પાંચ ઇંચ લુજિંગ અને બે ઇંચ સિલે આટલું કર્યા બાદ હવે આપણે કમરનું માપ લઈશું તો કમરનું માપ પણ આપણે એ જ રીતે લેવાનું કે જેટલી કમર હોય એનો ચોથો ભાગ લઈ લેવાનું તો આપણે અહીંયા સત્યાવીસ ઇંચની કમર છે તો સત્યાવીસ ઇંચ ઉપર આ રીતે પટ્ટીને એકવાર વાળી દો બીજી વાર વાળી દો અને એનો જે ચોથો ભાગ આવે એ જોઈ લેવાનો તો પોણા સાત ઇંચ તો આપણો અહીંયા કમરનો ચોથો ભાગ આવે છે પોણા સાત ઇંચ તો આ રીતે પોણા સાત ઇંચ ઉપર એના માટે આપણે એક ઇંચ એક્સ્ટ્રા લઈ લઈશું અને બે ઇંચ જેટલું સિલાઈ માર્જિન તો આપણું કમરનું માપ થઈ ગયું કમરનો ચોથો ભાગ એક ઇંચ દાટ માટે અને બે ઇંચ સિલાઈમાં હવે આપણે આ નિશાન સાથે જોઈન્ટ કરી દેવાના અને આ બાજુ પણ ફિટિંગના નિશાન કરી દેવાનું હવે આપણે આર્મહોલ રાઉન્ડ માપ માપ લઈશું તો આર્મોહોલ રાઉન્ડમાં અહીંયા ખૂણામાંથી એક ઇંચ લઈ લેવાનું હવે અહીંયા પટ્ટી મૂકી અને વચ્ચેથી આ રીતે પટ્ટીને વાળી દેવાની ડાયરેક્ટ પણ તમે કરી શકો છો પણ આ રીતે કરવાથી

એટલે અહીંયા ઉપરની સાઈડ કરવાનું છે તો પહોળાઈ લઈ લેવાની તો આપણે કમ્પ્લીટ સાડા ત્રણ ઇંચ લઈ લીધું છે હવે લંબાઈ લંબાઈ માટે તમારે જેટલું કરવું હોય એ રીતે કરી શકાય હું અહીંયા અઢી ઇંચ લઉં છું તો આ રીતે અઢી ઇંચનું માપ લઈ અને આ રીતે ચોરસ બોક્સ બનાવી અને ગોળ શેપ આપી દેવાની ગળાની પૌડાઈ સાડા ત્રણ અને અઢી ઇંચ લંબાઈ હવે આપણે બેલ્ટ માટે માપ નીચેનું જે ગળાનું સેપ આપવાનું હોય એને નીચે જે બેલ્ટ હોય એના માટે માપ લેવાનું તો આપણે જેટલાનો બેલ્ટ બનાવવાનો હોય પાછળથી એમાં અડધો ઇંચ એડ કરી દેવાનું તો આપણે અઢી ઇંચનું ખુલ્લું ગળું રાખવાનું છે તો એની ઉપર અડધો ઇંચ લઈ ને ત્રણ ઇંચ ઉપર આ રીતે નિશાન લગાવી દેવાનું આ અડધો ઇંચ આપણે એટલા માટે લીધું છે કે જે સિલાઈ દબાણમાં જતું રહેશે એટલા માટે હવે આપણે આ બંને નિશાનની વચ્ચે વચ્ચે આ રીતે પટ્ટીને મૂકી અને વચ્ચેથી આ રીતે વાળી દેવાની અને વચ્ચે નિશાન લગાવી દેવાની આ જે નિશાન લગાવ્યું છે એથી અંદરની સાઈડ આપણે ગળાનું માપ લેવાનું કે ત્રણ અથવા સાડા ત્રણ ઇંચ એટલું ગળું રાખવાનું અહીંયા મેં સાડા ત્રણ ઇંચ રાખ્યું છે અને આ નિશાનને જોઈન્ટ થતું આ રીતનો ગોળ શેપ આપી દેવાનો હવે આ મેં જે ગોળ શેપ આપે છે ત્યાં તમે તમારી રીતે જે રીતનું ગળું બનાવવું હોય એ રીતે શેપ આપી શકો છો અથવા ત્રણ ઇંચથી વધારે ખુલ્લું કરવું હોય તો પણ કરી શકાય તો આ રીતે આપણે ગળાની પેટર્ન દોરી લેવાની હવે આને આપણે કટ કરી દઈશું તો સૌથી પહેલાં આ જે લાઈન મેં દોરેલી છે એ ધીમે ધીમે કટ કરી દેવાનું અહીંથી પણ સીધું કટિંગ કરી દેવાનું હવે આપણે આ રાઉન્ડનું કટિંગ કરવાનું છે તો રાઉન્ડ કટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કમ્પ્લીટ આપણે જે પેટર્ન બનાવી છે એનું કટિંગ કરી દેવાનું હવે આપણે પાછળના ભાગને આ રીતે મૂકી અને વચ્ચેથી કટ કરી દેવાનું અહીંયા વચ્ચેથી કટ કર્યું છે ત્યાં તમે હૂક અથવા દોરી બનાવી શકો છો અહીંયા આપણે દોરી લગાવવાની છે આટલું કર્યા બાદ હવે દાંત લગાવવાનું નિશાન કરવાનું છે અહીંયા મેં વિડીયો બનાવ્યો નથી અને દાંતનું નિશાન કરી દીધું છે પણ હું તમને બતાવું કે મેં માપ કેવી લીધું છે તો અહીંથી આપણે ચાર ઇંચ જેટલું માપ લઈ લેવાનું આ વચ્ચેની જે લાઈન છે ત્યાં તો આ રીતે ચાર ઇંચનું માપ લઈ લેવાનું અને આની લંબાઈ ખાસ ધ્યાન રાખવાની કે આ ગળું હોય ત્યાંથી સીધું અથવા એથી નીચેની સાઈડ લેવાનું ઉપરની સાઈડ નથી લેવાનું તો એટલે આપણે દાંતની લંબાઈ રાખવાની અને બંને સાઈડ અડધો અડધો ઇંચ લઈ લેવાનું અને આ રીતે નિશાન દોરી દેવાનું હવે આ જ નિશાન આપણે પાછળની સાઈડ પણ એ જ રીતે દોરી દેવાનું તો અહીંયા બંને દાટના આપણે નિશાન દોરેલા છે એટલું કર્યા બાદ હવે આપણે બ્લાઉઝના આગળના ભાગનું કટિંગ કરવાનું છે તો હવે આપણે ખાસ પ્રિન્સેસ કટનું કટિંગ કરવાનું છે આ તો આપણો પાછળનો ભાગ હતો બ્લાઉઝનો હવે આગળના ભાગને કટિંગ કરવા માટે બે વાર ડબલ કાપડ લઈ લેવાનું અને એની ઉપર જે પાછળનો ફર્મો આપણે તૈયાર કર્યો છે એ મૂકી દેવાનું આ રીતે આ રીતે મૂકી અને આપણે જેવું છે એવું જ દોરી દેવાનું સૌથી પહેલા આપણે શોલ્ડરથી શરૂઆત કરવાની અહીંયા આર્મ હોલ પણ જેવું છે એવું જ દોરી દેવાનું અત્યારે જેવું છે એવું દોરી દેવાનું પછી થોડા સુધારા વધારા કરવાના છે એ આપણે પછી કરવાના અત્યારે જે છે એ દોરી દેવાનું ખાલી ગળાનો ભાગ નથી એને સીધું જ રાખવાનું છે અહીંયા નિશાન કરી દેવાનું કે કેટલું ખુલ્લું ગળું છે એટલું નિશાન કરી અને આ ભાગને લઈ લેવાનું હવે આર્મહોલ માટે તો આરમહોલ માટે પહેલા આપણે જે રીતે આ રીતે નિશાન બનાવ્યું હતું એ બનાવી દેવાનું આ જે આપણે ભાગનું માપ લીધું છે આરમહોલ રાઉન્ડમાં એ અહીંયા ખૂણા ઉપરથી એક ઇંચ જેટલું છે તો આ પાછળનો આર્મ છે હવે આગળના આર્મ હોલ માટે અડધો ઇંચ અંદરની સાઈડ દબાવી દેવાનું અને અડધો ઇંચ જ નિશાન લેવાનું અને અહીંયા ગોળ રાઉન્ડ આપી દેવાનું એટલે કે આપણે થોડો ખાડાવાળો ભાગ આગળની સાઈડ કરી દેવાનો હવે આ નિશાનને આપણે ભૂખી દેવાનું અને જે પેલું છે એ જ રાખવાનું છે હવે આપણે ગળા માટે નિશાન લગાવવાનું તો અહીંયા આપણે ગળાની પહોળાઈ સાડા ત્રણ ઇંચ છે પણ આ પાછળની સાડા ત્રણ ઇંચ છે આગળની આપણે ત્રણ ઇંચ રાખવાની છે તો અહીંથી આપણે આ રીતે સીધી સીધી દોરી દેવાની હવે તમે જોઈ શકો છો કે આ જે આપણે અડધા ઇંચ જેટલી દોરી છે સિલાઈ દબાણ થઈ જશે એટલે હુકાઈ પટ્ટીમાં સિલાઈમાં વળી જશે એટલે આપણને કમ્પ્લીટ ત્રણ ઇંચની પહોળાઈ ગળાની મળી જશે તો અહીંયા આપણે આગળની સાઈડનું ત્રણ ઇંચનું પહોળાઈનું ગળું થશે હવે ગળાની લંબાઈ તમારે જેટલી રાખવી એ રીતે રાખી શકાય અહીંયા હું છ ઇંચ જેટલી ગળાની લંબાઈ રાખું છું ગળું થોડું ડીપ હોય તો વધારે સારું લાગે એટલે આગળની સાઈડ છ ઇંચ તમે પાંચ કે સાડા પાંચ ઇંચ પણ લઈ શકો છો તો આ રીતે આપણે આગળની સાઈડ ગળાનું ગોળ શેપ આપી દેવાનો હવે આ પટ્ટીની અંદરની સાઈડ દબાવી દેવાની એટલે આપણને કમ્પ્લીટ ગળું તૈયાર મળી જશે આટલું કર્યા બાદ હવે આપણે પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે તો પ્રિન્સેસ કટના શેપ માટે અહીંથી આ જે પટ્ટીને નિશાન કર્યું છે ત્યાંથી આપણે અંદરની સાઈડ સાડા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાવવાનું આટલું કર્યા બાદ હવે આપણે અહીંયા પ્રિન્સેસ કટના પોઈન્ટ માટે છાતીનો ચોથો ભાગ લઈ લેવાનો એટલે આપણે અહીંથી અહીંયા સુધી છાતીનો ચોથો ભાગ આઠ ઇંચ છે તો એ રીતે આપણે નિશાન કરી દેવાનું હવે ઉપરની સાઈડ આપણે આ રીતનું સિલાઈ માર્જિંગનું અડધો ઇંચ જેટલું નિશાન લઈ ત્યાંથી નીચેની સાઈડ સાતીનો ચોથો ભાગ અને એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ નવ ઇંચ ઉપર નિશાન લગાવવાનું તો આપણો થઈ જશે પ્રિન્સેસ કટનો પોઈન્ટ એટલે સાતીનો જે ભાગ હોય એનો ચોથો ભાગ લઈ એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું એટલું કર્યા બાદ ત્યાંથી નીચેની સાઈડ સીધી લાઈન દોરી દેવાની હવે લાઈનની આ બાજુ એક ઇંચ લઈ લેવાનું અને આ બાજુ એક ઇંચ લઈ લેવાનું તો આ રીતે આપણે બંને સાઈડ એક એક ઇંચ લઈ લેવાનું અને આ પોઈન્ટ સાથે જોઈન્ટ કરી દેવાનું તો આ બાજુ પણ આપણે જે પોઈન્ટ કર્યું છે ત્યાંથી એ નિશાનને જોઈન્ટ કરી દેવાનું તો આ રીતનો આપણે સિમ્પલ ટક્સ તૈયાર કરી દેવાનું હવે આપણે અહીંથી આ બાજુ પ્રિન્સેસ કટની સીધી લાઈન દોરી દેવાની હવે જે આ ખૂણો પડે છે ત્યાંથી આ બાજુની સાઈડ પાંચ ઇંચ જેટલું ખસેડી અને લાઈન જોઈન્ટ કરવાની છે ડાયરેક્ટ ખૂણામાં નથી લેવાનું તો કમ્પ્લીટ આપણને પ્રિન્સેસ કટનો શેપ મળી જશે હવે આપણે અહીંયા આ રીતનો ટક્સ ભેગું થશે તો અહીંથી આપણે કાપડ ખૂટશે તો હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંથી પણ સામાન્ય સિલાઈ દબાણ થશે એટલે કાપડ ખૂટે તો અહીંથી આપણે અડધો ઇંચ આર્મોહોલ સાઈડ વધારી દેવાનું એ અડધો ઇંચ અંદરની સાઈડ સિલાઈમાં દબાઈ જશે હવે અહીંયા અહીંથી આપણે એક ઇંચ વધારવાનું છે તો આ રીતે આપણે એક ઇંચ વધારી દેવાનું હવે તમે વિચારશો કે અહીંયા તો આપણે બે ઇંચ લીધું છે એક અને એક બે અને અહીંયા કેમ એક ઇંચ વધાર્યું છે તો હું તમને બતાવી દઉં કે પાછળની સાઈડ આપણે જે ડાટ માટે એક ઇંચ વધાર્યું છે આ જે એક ઇંચ વધાર્યું છે એ એક ઇંચ આપણું અહીંયા આવી જશે અને આ જે એક ઇંચ છે એ આવી જશે એટલે બે ઇંચ કમ્પ્લીટ આપણું થઈ ગયું તો આ રીતે નિશાન દોરી હવે નિશાનને જોઈન્ટ કરી દેવાનું હવે આ નિશાનને જોઈન્ટ કર્યા બાદ અહીંથી કમરની સાઈડ એક ઇંચ જેટલું ઉપરની સાઈડ નિશાન દોરી દેવાનું અને અહીંથી ટ્રક્સને જોઈન્ટ થતો એક કવ શેપ આપી દેવાનો અથવા આ રીતે ત્રાસુ નિશાન પટ્ટીને મૂકી અને જોઈન્ટ કરી દેવાનું હવે આગળની સાઈડ પણ એ જ રીતે પાંચ ઇંચ કે અડધો ઇંચ ઉપરની સાઈડ લઈ લેવાનું અને અહીંયા ટ્રક્સને જોઈન્ટ થતી એક ત્રાંસી લીટી દોરી દેવાની હવે આ બંને નિશાનને આ રીતે જોઈન્ટ કરી દેવાનું આ અડધો ઇંચ આપણે વધારી છે અને પેલું અડધો ઇંચ એ જ્યારે આ ટા ડ્રગ્સ બંધ થશે ત્યારે આપણે સીધી લાઈન થઈ જશે એટલે કમરનું સેપ થોડું નીચે આવી જશે અને આગળથી પણ થોડું નીચેની સાઈડ થઈ જશે એના માટે એ નિશાન લગાવ્યું છે તો હવે આપણે આનું કટિંગ કરી દઈશું તો સૌથી પહેલાં ગળાની બાજુથી શોલ્ડરની બાજુથી ધ્યાન રાખજો કે સીલ અને અહીંથી ધીમે ધીમે જે આપણે શેપ દોર્યો છે એનું કટિંગ કરી દેવાનું હવે રાઉન્ડ ઉપર ખાસ ધ્યાન રાખજો કે જે ખાડા વાળો ભાગ છે એ આપણો આગળનો એટલે આપણે અંદરની સાઈડનું જે શેપ આપ્યો છે એનું કટિંગ કરવાનું છે હવે અહીંથી તમે જોઈ શકો છો કે આ જ્યારે સિલાઈ થશે ત્યારે આપણો ભાગ સીધો થઈ જશે હવે આનું કટિંગ કરી દેવાનું ધીમે ધીમે શેપ આપતી વખતે કટિંગ કરવાનું અહીથી પણ ખાસ ધ્યાન રાખવાનું કે પોઈન્ટ હોય ત્યાંથી કમ્પ્લીટ કટિંગ કરવાનું તો તમે જોઈ શકો છો કે આપણું કમ્પ્લીટ પ્રિન્સેસ કટનું કટિંગ થઈ ગયું છે આટલું કર્યા બાદ હવે તમે જોઈ શકો છો કે આપણે જે પાછળનો ફોર્મો એટલે કે પાછળનો બ્લાઉઝનું કટિંગ કર્યું હતું ત્યાં કમરની સાઈડ આપણે જે ત્રાસુ નિશાન અહીંયા આગળની સાઈડ લગાવી છે એ નથી લગાવી તો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો કે જેમ આપણે આગળ એ રીતે નિશાન લગાવ્યું છે એમ પાછળના ફરમામાં પણ અડધો ઇંચ કે એક ઇંચ ઉપર લઈ આ રીતે એક ત્રાસી નિશાન દોરી અને એનું કટિંગ કરી દેવાનું જેટલું ટક્સનું આપણું નિશાન છે ત્યાં સુધી આ રીતનું એક ત્રાસું કટિંગ કરી દેવાનું એટલે આપણે જ્યારે ટક્ષ જોઈન્ટ થાય ત્યારે કમરનો શેપ થોડું નીચે આવે એટલે ફિટિંગ કમ્પ્લીટ આવી જાય આટલું કર્યા બાદ હવે આપણે બાયનું કટિંગ કરવાનું છે તો બાયનું કટિંગ કરવા માટે આપણે એકવાર કાપડને ફોલ્ડ કરી દેવાનું અને બીજી વાર પણ ફોલ્ડ કરી દેવાનું તો આપણે આ રીતે બે વાર કાપડને વાળી અને મૂકી દેવાનું હવે સૌથી પહેલાં આપણે અહીંયા એક સીધી લાઈન દોરી દેવાની કાપડ ઊંચા નીચું હોય તો આ રીતે સીધી લાઈન દોરી અને એનું કટિંગ કરી દેવાનું એટલે આપણે બાયનું કટિંગ સીધું થાય હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો કે જે ગળીવાળો ભાગ હોય ત્યાંથી આપણે બાયની જેટલી લંબાઈ હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું અથવા તમારે જેટલું કપડું ફોલ્ડ કરવું હોય એટલા ઇંચ એક્સ્ટ્રા એક અથવા દોઢ ઇંચ લઈ લેવાનું તો એટલી લંબાઈ લઈ અને સીધી લાઇન દોરી દેવાની હવે આ જે લાઇન ડ્રો કરી છે ત્યાંથી નીચેની સાઈડ આપણે ત્રણ ઇંચ જેટલું માપ લઈ સીધી લાઇન દોરી દેવાની આટલું કર્યા બાદ હવે આપણે આર્મ હોલ માટે મારું સોળ ઇંચ છે આ રીતે આઠ ઇંચ ઉપર નિશાન લગાવી બે ઇંચ સિલાઈ માર્જિન લઈ લેવાનું હવે અહીંથી આપણે આ રીતે બાયનું સેપ આપી દેવાનું અને આર્મોહોલનું જે નિશાન કર્યું છે ત્યાં સુધી સેપ આપતા જોઈન્ટ કરી દેવાનું હવે અહીંયા પાછળનો અને આગળની સાઈડનો થોડો શેપ આ ખાડાવાળો આપી દેવાનો આ પાછળનો આર્મોલ છે અને આ આગળનો એટલું કર્યા બાદ હવે મોરીનું માપ લેવાનું તો આપણો મોરીનો બીજો ભાગ લઈ લેવાનો એટલે મારી નવ ઇંચ મોરી છે તો હું અહીંયા સાડા ચાર ઇંચ ઉપર નિશાન લગાવીશ અને બે ઇંચ જેટલું સિલાઈ માર્જિન હવે આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દેવાનું અને આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દેવાનું તો આપણે બાંય દોરી અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એનું કટિંગ કરી દઈશું આ બાજુથી પણ ખાસ ધ્યાન રાખવાનું કટિંગ કરતી વખતે આટલું કર્યા બાદ હવે વચ્ચો વચ્ચે આ રીતનું કટ લગાવવાનું હવે આ જે ખાડા વાળું શેપ આપ્યો છે એનું કટિંગ કરી દેવાનું અને અહીંયા એક નાનું કટ લગાવી દેવાનું એટલે ખબર પડે કે આગળનો આ મોલ છે ને પેલું પાછળનો અથવા આ રીતે મૂકી અને જોઈ લેવાનું ખાડા વાળું સેપ દેખાય છે કે નથી દેખાતું આટલું કર્યા બાદ આપણે મેન કાપડને આ રીતે વાળી અને મૂકી દેવાનું હવે આ ઘડી ભાગ છે ત્યાં આપણે બ્લાઉઝનું જે કટિંગ કર્યું હોય ગળીવાળું વાળું એટલે કે ફિટ ગળું હોય જ્યાંથી એ ભાગ આ રીતે મૂકી દેવાનું ખાસ આ ભાગ મૂકતી વખતે ધ્યાન રાખવાનું કે કપડું જ્યાંથી જોઈન્ટ હોય એટલે કે વાળેલું કપડું હોય ત્યાં મૂકી દેવાનું બીજા ભાગ તમારે જે રીતે એડજસ્ટ થાય એ રીતે મૂકી દેવાના તો તમે જોઈ શકો છો કે અત્યારે મારું અહીંયા સેટિંગ થતું નથી માપ મૂકવાનું તો હું થોડું આઘું પાછું પણ કરી શકું છું તો આ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા પણ પણ અહીંયા પણ બરોબર વ્યવસ્થિત થતું નથી તો તમે અહીંથી બાયને આ રીતે ખસેડી દીધી છે મેં હવે અહીંયા આ રીતનું ટ્રાન્સ મૂકી દેવાનું ખાસ આપણે કાપડમાં કમ્પ્લીટ ફિટિંગ જે ફરમો મૂકીએ કમ્પ્લીટ આવી જાય એ રીતે તમે તમારી રીતે સેટ કરી શકો છો તો આ રીતે મેં કમ્પ્લીટ ફર્મા જે બનાવ્યા છે એ સેટ કરી અને મૂકી દીધા છે હવે આપણે ધીમે ધીમે કટ કરી દેવાનું કટ કરતી વખતે ધ્યાન રાખવાનું કે બીજું કોઈ કાપડ બાજુમાં કટ ના થાય અથવા તમે શીખતા હો તો આ રીતે મૂકી અને પહેલા ચોક ની મદદથી દોરી દેવાનું અને પછી જ કટ કરવાનું આવું ડાયરેક્ટ કટિંગ ના કરવાનું હવે વચ્ચેથી અહીંયા કટ લગાવી દેવાનું અને નીચેની સાઈડ પણ જેવું છે એવું કટિંગ કરી દેવાનું તો ખાસ ધ્યાન રાખવાનું કટિંગ કરતી વખતે એ જ રીતે આપણે બધા ભાગનું કટિંગ કરી દેવાનું છે તો મેં અહીંયા બાયનું કટિંગ કરી દીધું છે અને બ્લાઉઝના બધા જ પાર્ટનું કટિંગ કરી દીધું છે તમે જોઈ શકો છો કે બાયનું કટિંગ છે અને આપણું પ્રિન્સેસ કટનું કટિંગ છે અસ્તર સાથે તો કમ્પ્લીટ મેં અહીંયા બધા ભાગોનું કટિંગ કરી દીધું છે આ પાછળના ભાગનું કટિંગ છે અસ્તર સાથે તો તમને મારો વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટનને દબાવજો એટલે નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળી જાય ઓકે બાય